गुड मॉर्निंग फ्रेंड्स, આપણે જ્યારે બધું કામ કરેલું હતું પહેલાં કે લાસ્ટ લેક્ચરમાં શું હતું કે આપણા જે વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવા માટેના પહેલાં શું કેવી રીતે વપરાતું હોય તો આપણે શું કરેલું હતું, ડોબરેનર છે, ડોબરેનરની ત્રિપુટીઓ છે એનો નિયમ, ડોબરેનરની ત્રિપુટી યાદ કરેલી હતી, પછી ડોબરેનરની ત્રિપુટીમાં શું વાંધો હતો એ કરેલો હતો, પછી એટલે એની મર્યાદા, ડોબરેનરની ત્રિપુટીની મર્યાદા હતી, પછી શું હતું આપણે ન્યૂલેન્ડનો કર્યો હતો, ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ, ન્યૂલેન્ડનો અષ્ટકના નિયમ, પછી ન્યૂલેન્ડના અષ્ટકનો નિયમ પૂરો થઈ ગયો પછી એને શું કરવું, ડોબરેનરની વર્ગીકરણની મર્યાદા અને ન્યૂલેન્ડના વર્ગીકરણની અષ્ટકના નિયમની મર્યાદા એ બંને વસ્તુ આપણે કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં. હવે આપણે જો એનાથી એક સ્ટેપ ઉપર અત્યાર લગીનના જે મળેલા હતા હવે તત્વો વધારે મળી ગયા છે અને મેન્ડેલિફે બહુ સારું એવું જે અત્યારે ત્યારના સમયમાં સારામાં સારું ગણાતું એવું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. અત્યાર સુધી એને ત્રિપુટી ને નિયમ ને સિદ્ધાંત ને એવું કહેવામાં આવતું પણ ફર્સ્ટ ટાઈમ એવો વર્ડ આવ્યો કે આવર્ત કોષ્ટક, એ તમારે મેન્ડેલિફને આવે છે. અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટકમાં ન્યૂલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ અનેક વૈજ્ઞાનિક તત્વોના ગુણધર્મો અને પરમાણીય દળ સાથે સંબંધની ભાત શોધવાનું ચાલુ રાખ્યું. હવે ન્યૂલેન્ડે નિયમ કર્યો હતો, જ્યારે ડોબરેનરે નિયમ કર્યો હતો કે પરમાણુ દળ છે એને છે ને આવર્તનીય હોય કે આ બધા એના જ પરમાણુ ને ગુણધર્મો સાથે કાંઈક સંબંધ છે, પછી ન્યૂલેન્ડે એ સંબંધ તો દેખાડ્યો જ છે કે પરમાણુ દળને એને સંબંધ છે, પછી તો એ થોડો થોડો એમાં ફેર આવે છે પણ ધીમે ધીમે પછી મેન્ડેલિફે જોયું કે આમાં પણ એક ભાત જોવા મળે છે. હવે મેન્ડેલિફે કેવી રીતે આખા તત્વની શોધ કરેલી હતી, તત્વના વર્ગીકરણ મુખ્ય છે રશિયન રસાયણશાસ્ત્રી દિમિત્રી ઇવોનોવિચ મેન્ડેલિફ, દિમિત્રી ઇવોનોવિચ બેમેટ્રી રશિયન છે એટલે એના નામ એવા જોઈ ફાળે જાય છે. તત્વના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે. જે તમારો પ્રારંભિક કોષ્ટક જે આવર્ત કોષ્ટક બન્યો છે અત્યાર લગીન શું હતી, ત્રિપુટી હતી અથવા તો નિયમ સિદ્ધાંત હતો, પરંતુ હવે આવર્ત કોષ્ટક પહેલી વાર જે બનાવેલો છે એ મેઇન શું છે, પ્રારંભિક યોગદાન મુખ્ય કોનું છે, મેન્ડેલિફનું, જેના તત્વો તેના ગુણધર્મો, મૂળભૂત ગુણધર્મો, પરમાણીય દળ અને રાસાયણિક ગુણધર્મની સામ્યતાને આધારે ગોઠવવામાં આવ્યા છે. શું કર્યું, એના ગુણધર્મો લીધા, રાસાયણિક ગુણધર્મો અને પરમાણીય દળ ત્રણેય લઈ વિચાર કરી અને એને આખા એક મેન્ડેલિફના ઓલેમાં ગોઠેલા, એને પોતાને આવર્ત કોષ્ટકમાં ગોઠવા. હવે જો આમાં મેન્ડેલિફ વિશે થોડુંક લખેલું છે, દિમિત્રી ઇવોનિચ મેન્ડેલિફ 1834 to 1907 જેનું જેની ડેટ હોય એ લખેલી હોય પાછળ આગળ એનો જન્મ હોય. સો મેન્ડેલિફનો જન્મ 8 February 1834 થયો હતો, રશિયન પશ્ચિમી સાયબ્રેનિયન ટોબોલક્સમાં થયો હતો. તેમની પ્રાથમિક શિક્ષા પછી મેન્ડેલિફે પોતાની માતાનો પ્રયાસોને કારણે વિશ્વવિદ્યાના પ્રવેશ મેળવ્યો હતો. પોતાની શોધને તેમણે પોતાની માતાને સમર્પિત કરીને લખ્યું હતું, તેણીએ મને ઉદાહરણ આપી શકાયું, પ્રેમથી સમજાવ્યું, પોતાના બાકીના કાર્ય અને શક્તિનો ઉપયોગ કરી હાથ સાથે જુદી જુદી જગ્યાનો પ્રવાસ કર્યો. તેની જાણીતી હતી અને વિજ્ઞાનની મદદથી હિંસા વગર અને પ્રેમની દ્રઢતા, અંધવિશ્વાસ અને અસત્ય ધારણાની ભૂલોને દૂર કરી શકાય છે. એની મમ્મીએ એમને પ્રેરણા આપી હતી કે કેવી રીતે વિજ્ઞાન દ્વારા જે કોઈ પણ જાતની અંધશ્રદ્ધા વિના, હિંસા વગર કેવી રીતે બધી ભૂલો દૂર કરી શકાય એને એની આપેલી હતી. તેમના દ્વારા તત્વની ગોઠવણી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. તેમના દ્વારા જે તત્વની ગોઠવણી થઈ છે એને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે. આવર્ત કોષ્ટક રસાયણશાસ્ત્રમાં એક એવો નિયમ સાબિત થયો કે જે નવા તત્વોને શોધે પ્રેરણા મળી હતી. હવે આવર્ત કોષ્ટકે છે ને એક એવો નિયમ બહાર પાડ્યો, મેન્ડેલિફનો આવર્ત નિયમ અને બીજો હશે આધુનિક કોષ્ટકનો આવર્ત નિયમ. તો આપણે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે એ પહેલાં જોઈએ કે એના ઉપરથી એને બધાને એમ થયું કે હવે બીજા તત્વ પણ મળશે, બીજા તત્વની શોધ પણ ચાલુ રહે. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂ કરી ત્યારે 63 તત્વો હતા, અત્યારે કેટલા છે, 118 છે અને ત્યારે કેટલા હતા, જ્યારે આપણે ન્યૂલેન્ડનો કીધો હતો ત્યારે 43 હતા અને હવે 63. હવે આ બધા યાદ રાખવાના છે, 56 છે ન્યૂલેન્ડ વખતે હતા,
પછી ડોબરેનર વખતે 43 જેવા અને એ રીતે યાદ રાખવાના છે, જેટલા છે એટલા તત્વો આપણે. 56 છે, કોઈ 56 છે એ ન્યુલેન્ડ વખતે હતા અને હવે મેન્ડેલિફમાં 63 હતા ત્યારે આવ્યા. તો તેમને તત્વોને પરમાણીય દળ અને તેના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચે સંબંધ તપાસ્યો. હવે જો એના ભૌતિક ગુણધર્મો જોયા અને રાસાયણિક ગુણધર્મો જોયા, બંનેના સંબંધ તપાસ્યો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજન પસંદ કર્યા કેમ કે તેને અતિ સક્રિય હતા, મોટા ભાગના તત્વો સાથે સંયોજન ધરાવે બનાવે છે. શું કર્યું, જેટલા તત્વો હતા એની આગળ 56 તત્વો હતા, 56 તત્વોને હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. હવે હાઇડ્રોજન ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ત્યારે શું થયું કે એની સાથે શું કામ પ્રક્રિયા કરી હાઇડ્રોજન ને ઓક્સિજન સાથે, કેમ કે હાઇડ્રોજન ને ઓક્સિજન એવા તત્વો છે જે બધાય સાથે એટલા સક્રિય છે કે જે બધાય સાથે જોડાઈ શકે છે, એટલે એને એ બે વચ્ચે પ્રયોગ કર્યા. તત્વના બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ, હવે કોઈ પણ તત્વ છે એની સાથે સંયોજાય તો હાઇડ્રાઇડ બને અને ઓક્સાઇડ બને. સૂત્રમાં તત્વની વર્ગીકરણ માટે મૂળભૂત ગુણધર્મો પૈકી એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યો. ત્યારે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડમાં એક તત્વ. હવે જો એને શું થયું, 63 એની આગળ શું કે હતા, 63 હતા એની આગળ ઓલા શું કહેવાય તત્વ હતા અને 63 કાર્ડ લીધા. 63 કાર્ડમાં એક તત્વનું નામ લખ્યું નહીં, તત્વનું નામ લખીને રાસાયણિક ગુણધર્મો અને એના ભૌતિક ગુણધર્મો જોયા અને એના ઉપર બધી ડિટેલ લખી અને ચોંટાડી દીધા. પછી શું કર્યું, બીજા તત્વ લીધો, એના ઉપર ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરી, રાસાયણિક ગુણધર્મો જોયા, એના પરમાણીય દળ જોયું, બધું જે એને ચોંટાડી દીધા. એવી રીતે એને બધા જ 63 તત્વની આવી માહિતી એકઠી કરી. એક તત્વ લખ્યા, તેને સમાન ગુણધર્મ ધરાવતા તત્વો અલગ કર્યા અને કાર્ડ પર ટાંકણી લગાવી દિવાલ પર એક સાથે લગાવ્યા. તેમણે અવલોકન કર્યું કે મોટા ધત્વના તત્વ આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું અને પોતાના પરમાણીય દળના ચડતા ક્રમમાં તે ગોઠવાઈ ગયા હતા. તેનું અવલોકન કરવામાં આવ્યું જે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો અને નિશ્ચિત વિરામ પછી તેમને તેના આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો હતો અને તત્વના ગુણધર્મો તેના પરમાણીય દળને આવર્તનીય વિધેય છે. હવે જો આ વસ્તુ છે અને આ બધી પ્રક્રિયા કરી એના ઉપરથી એને આવર્ત કોષ્ટક બનાવ્યો. હવે આવર્ત કોષ્ટક કેમાં એનો આવર્ત નિયમ છે. નિયમ શું છે આવર્ત કોષ્ટકનો, કે તત્વોના ગુણધર્મો તેના પરમાણીય દળને આવર્તનીય, એટલે કે જેવા એના પરમાણીય દળ હોય ને એ પ્રમાણે એના ગુણધર્મો હોય છે. તો મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં ઉભા સ્તંભને સમૂહ અને આડા સ્તંભને આવર્ત કીધા. શું કીધું, ઉભા સ્તંભ હોય એને સમૂહ કીધા અને આડા સ્તંભને આવર્ત. હવે જો એનું આવર્ત કોષ્ટક બનાવેલું છે, હવે જો એના સમૂહ કેટલા છે આવર્ત કોષ્ટકમાં, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 સમૂહ છે. ઊભા હોય એને સમૂહ કહેવામાં આવે છે, આડા હોય એટલે જો 6 આડા છે એટલે એને આવર્ત કહેવામાં આવે છે. હવે જો તમને એ વસ્તુ દેખાશે, ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ, પહેલી વસ્તુ છે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ, R2O RH R0 R2H. કેવી રીતે ઓક્સિજનને હાઇડ્રોજન સાથે જોડાય છે એના ઉપરથી એને આખા ગ્રુપની ગોઠવણી કરેલી છે. તો પેલું ઓક્સાઇડ છે તો H2 બને, R2H2 અને H2O બને, એટલે R2O અને H2O, એમ લિથિયમ L2O થાય અને સોડિયમ N2O થાય. તો એવી રીતે એના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ ઉપરથી એ લોકોને જોડવામાં આવ્યું કે કેવી રીતે તમને આ આખું કોષ્ટક મળે છે. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 1872માં જર્મનીય સામાયિકમાં પ્રકાશિત થયું હતું અને સમૂહનો ઉપર ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્ર અંગ્રેજીમાં R સમૂહને જોડાયેલા હતા અને તેનો કાર્બન હાઇડ્રાઇડ RCH4 અને ઓક્સાઇડ OCO2 અને RO2 તરીકે લખવામાં આવે છે, જ્યાં R છે એ તમારો તત્વ ગણવામાં આવે છે. હવે જો આવી રીતે આખું એને જર્નલમાં પહેલી વાર જે બનાવ્યું હતું એને આખી એક ખોજ કરેલી હતી પોતે, એને એક એકના બધાના ઓક્સિજન લીધા, હાઇડ્રોજન લીધા, ગુણધર્મ લીધા, આ બધું એને ગોઠવી કરી અને પછી પોતાનું એક આવર્ત કોષ્ટક આવું બહાર પાડેલું હતું.
મેન્ડેલિફની આવર કોષ્ટકની ઉપલબ્ધિઓ, ઉપલબ્ધિઓ એટલે કે એને એમાં શું અચીવમેન્ટ આપી છે, ઉપલબ્ધિ એટલે કે એમાંથી આપણે શું મળ્યું છે. પેલું, આવર કોષ્ટકની ગોઠવણી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા પરમાણીય દળ ધરાવતા તત્વો થોડા ઓછા પરમાણીય દળ ધરાવતા તત્વો કરતાં પહેલાં મૂકવું પડેલું હતું. ઘણી વાર એમાં એવું થયું કે આપણે એમ કીધું કે આપણે પરમાણીય દળ છે એના પ્રમાણે ગોઠવી, પણ ઘણી વાર એવું થાય કે પરમાણીય દળ વધારે હોવા છતાં પણ થોડુંક તો પણ આપણે એને પહેલાં મૂકીએ છીએ. ક્રમ ઉલટો કરવામાં આવે તો તેનાથી સમાન ગુણ ધરાવતી તત્વો એકસાથે ગોઠવી શકાય. ઉદાહરણ તરીકે કોબાલ્ટ પરમાણીય દર 8.9 છે અને પર નિકલનો 58.7 કરતાં પહેલાં મૂકવામાં દેખાવામાં આવ્યું છે. શું કરે કે એને છે ભલે પરમાણીય દળ થોડુંક વધારે છે પણ એને રાસાયણિક ગુણધર્મને વધારે આપ્યો. જેના જો કોબાલ્ટ છે એનો પરમાણીય ગુણધર્મ છે એના કરતાં આપણે નિકલનો આપેલા આવો છે એની બદલે કોબાલ્ટને પહેલાં લેવામાં આવ્યો. શું કામ? કેમકે એના રાસાયણિક ગુણધર્મ એ ગ્રુપ અને સમૂહ સાથે ગોઠવાયેલા હતા, સમૂહ અને આવર્ત સાથે ગોઠવાયેલા હતા. વધુ, મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. આથી આ ખાલી સ્થાનની મર્યાદા રૂપ જોવાના બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વ અસ્તિત્વમાં આગાહી કરી જે સમયે નોંધાયા નથી. મેન્ડેલિફે તેમનું નામકરણ તે સમૂહમાં તેનાથી પહેલા આવતા તત્વના સંસ્કૃત નામ એકા પૂર્વક લગાડી અને કર્યું હતું. હવે શું થયું કે મેન્ડેલિફે અમુક જગ્યા ખાલી મૂકી દીધી, કેમકે પરમાણીય દળ એટલા હતા નહીં, એના પરમાણીય દળ અને જે એનો ગોઠવણી હતી કાંઈ મેળ આવતી નહોતી, એટલે એ ખાલી થઈ ગયું. તો એની ભૂલ નહોતી કે મેં ખાલી મૂક્યું છે, પણ શું હતું કે આમાં તત્વ હજી એટલા છે જે શોધાયા નથી. એ શોધાશે પછી એની જગ્યા ત્યાં પૂરાઈ જશે. એટલે એને એમ કીધું કે એ શોધાશે ને એટલે એના આગલા જે નામ હશે એના ઉપર એકા લગાડી અને મૂકવામાં આવે છે. સંસ્કૃત શબ્દ છે એકા, તમને મૂકવામાં આવે કે એકા કેને કહેવાય એમ. હવે જો પછી શોધાયેલા સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ, પછી ક્યાં શોધાયા? સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ, આ ત્રણેય શોધાયા. તો સ્કેન્ડિયમને એકા બોરોન, સ્કેન્ડિયમને એકા બોરોન કહેવામાં આવે છે, ગેલિયમને એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમને એકા સિલિકોન. તો આ ત્રણેય નામ તમારે યાદ રાખવાના છે. તમે ઉપલબ્ધિમાં તમારે આ બધું લખવું પડે, નિકલ કોબાલ્ટના પરમાણીય દળ એ લખવા પડે, તમારે એકાના નામ પણ યાદ રાખવા પડે કે સ્કેન્ડિયમ હોય તો એકા બોરોન, ગેલિયમ હોય તો એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમ હોય તો એકા સિલિકોન. જેમાં મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલા એકા એલ્યુમિનિયમ પછી શોધાયેલા એકા એલ્યુમિનિયમના સ્થાને ગેલિયમનો ગુણધર્મ દર્શાવેલો છે. હવે જો એકા એલ્યુમિનિયમ અને ગેલિયમ જેને પ્રિડિક્ટ કર્યું હતું, આપણે પ્રિડિક્ટ કરીને પહેલાં કે આવું જ થશે, એટલે એને મેન્ડેલિફે એક વસ્તુ પ્રિડિક્ટ કરી હતી કે જે વસ્તુ આવશે એનો પરમાણીય ક્રમાંક દળ 68ની નજીક હશે. તો શું થયું? ગેલિયમનો પરમાણુ દળ છે 69.7, 1.7નો ફેર આવે એટલો ફેર ન કહેવાય. પછી ઓક્સાઇડનું સૂત્ર E2O3 હશે. E2O3 એટલે એલિમેન્ટ છે. તો જો ગેલિયમ Ga2O3 મળે છે, એવી રીતે ક્લોરાઇડનું સૂત્ર Cl2 બળે છે એની બદલે GaCl2. એમ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતા સબળ પુરાવા પૂરા પાડે છે. હવે જો જેમ એકા મળ્યું એટલે ખબર પડી ગઈ કે આ સાચું જ છે, આમાં તો આવું થાય જ છે એમ. તેનાથી વિશેષ મેન્ડેલિફે અભિધારણાના અસાધારણ સફળતા હતી. રાસાયણશાસ્ત્રમાં તેનું આવર્ત કોષ્ટક તો માત્ર સ્વીકાર જ ન કર્યો પરંતુ ખ્યાલ તેના પર ધારણા અને આધારિત હતી. તેની સર્જનહાર માન્ય નિષ્ક્રિય વાયુ જેવી કે હિલિયમ, નિયોન, આર્ગોન આ અગાઉના સંદર્ભમાં પણ ઉપયોગ થયો હતો. હવે જો આ છે ને રાસાયણશાસ્ત્રી છે ને કોષ્ટકમાં માત્ર સ્વીકાર જ ન કર્યો પરંતુ ખ્યાલ થયો કે ધારણા આધારિત હતી સર્જના. હવે આમાં નિષ્ક્રિય ધાતુ પણ સામેલ છે. જ્યારે મેન્ડેલિફે કોષ્ટક બનાવ્યું હતું ત્યારે નિષ્ક્રિય ધાતુ મળેલી નહોતી. તો આ નિષ્ક્રિય ધાતુ મળેલી ન હોવાને કારણે ત્યારે એમાં થોડાક પ્રોબ્લેમ થયા હતા. એટલે હવે જ્યારે એના ઉપર આપણે પ્રિડિક્ટ કરી શકી કે આમાં કંઈક એવું હોવું જોઈએ જેનાથી આપણે નિષ્ક્રિય ધાતુનો પણ પાયો નખાયો. આ વાયુની શોધ ઘણી મોડી થઈ અથવા તો નિષ્ક્રિય થતા વાતાવરણમાં તેમનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એક વિશેષતા પણ છે જ્યાં
વાયુઓનો શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી ગોઠવાયેલા ને ખલેલ પહોંચાડ્યા વગર તે નવા સમૂહમાં રાખવામાં આવેલા છે. જ્યારે આ વાયુની શોધ થઈ ત્યારે મેન્ડેલિફે એટલી શોધ કરેલી હતી કે જ્યારે આ નવી શોધ થઈ ને ત્યારે ખાલી જ હતા અને આખો સમૂહ ખાલી હતો, જેનાથી એને કાંઈ પ્રોબ્લેમ આવ્યો નહીં. હવે મર્યાદા છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કહેશું. હેવ અ નાઇસ ડે, ગુડ બાય.